गुड मॉर्निंग विद्यार्थी मित्रों, एक्सरसाइज 7.1 एने बेटा आगळ वधारीए। तो गई वक्त एक्जाम्पल नंबर 15 सुधी जोयुं तुं। एक्जाम्पल नंबर 16 थी मैं तमने गई वक्त ज कीधुं तुं, नवुं थोड़ुं स्टार्ट थाय छे। नवुं एटले मेथड में फरक नथी, पण त्रिकोणमितीय विधेय आवशे एटले आजे सूत्रोनुं महत्व छे। ओके, એટલે સૂત્ર ખાસ, જેટલા સૂત્રો તમે વધારે સારી રીતે રેડી કર્યા હશે એટલી તમારી એક્ઝામ્પલ ઉપર પકડ પણ સારી। ઓકે, અને બી ફ્રેન્ક, સૂત્રો બેટા વ્યવસ્થિત રીતે રેડી કરજો જ, નહીતર કન્ફ્યુઝન પણ વધશે અને દાખલામાં ગોખવાનું થશે, કારણ કે બહુ જ મોટું ચેપ્ટર છે। વારંવાર સૂત્રો આવશે, ફેરવી ફેરવીને પણ સૂત્રો તમારે વાપરવા પડશે। એક્ઝામ્પલ નંબર 16થી સ્ટાર્ટ કરીએ। आई बराबर इंट्रीगेशन, रकम एवी छे 7.1 ज छे, टाइटल नथी लख्यू। 2x-3cos x प्लस e^x इंटू dx, त्रण पदों छे, त्रणे त्रण पदों सेपरेट छे, एटले सीधू संकलन करवू होय तो थाय, पण आपणे सीधू संकलन माटे एप्लाय करता नथी। ओके, एटले आपणे આમ તો ડાયરેક્ટ કરી શકાય, પણ પહેલો દાખલો એટલે પાછું તમને આજે પણ પોતપોતાનું સેપરેટ કરીને કરાવું, બાકી ડાયરેક્ટ થાય। ચલો, બે પડ્યા રે ખાલી એક્સનું સંકલન, માઇનસ ત્રણ પડ્યા રે કોસ એક્સનું સંકલન, બાકી આ ડાયરેક્ટ કરી શકો છો તમે, ઈ રેસ ટુ એક્સનું સંકલન। ચલો, બે પડ્યા રે, એક્સની વાત કરો તો એક્સની એક ઘાત છે, એટલે ઘાત એક વધે, વધેલી ઘાત નીચે, કોસ એક્સનું સંકલન બેટા સાઇન એક્સ થાય, માઇનસ ના થાય, હો એ વિકલનમાં થાય, આમાં તો જવાબમાં સી આવે, તો આપણે પહેલાં પણ વાત થઈ હતી સૂત્ર શીખવાડતી વખતે, અને ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ પ્લસ સી બધું થઈ ગયું। સાદરૂપ આપો તો 2 કેન્સલ થઈ જાય એટલે એક્સ સ્ક્વેર આવે, માઇનસ 3 સાઇન એક્સ આવે, ઈ રેસ ટુ એક્સ આવે અને પ્લસ સી આવે। ક્લિયર, બસ આ થઈ ગયું તમારું સાદ, જેટલું અપાય એટલું આપવાનું છે, બાકી પૂરું થઈ જાય એટલે મેટર ક્લોઝ। એક્ઝામ્પલ નંબર 17ની વાત કરીએ, તો શું છે એક્ઝામ્પલ નંબર 17? તો આપણને આપેલું છે, ફરીથી આ જ ટાઈપનું પદ છે, લખું છું, આઈ બરાબર ઇન્ટ્રીગેશન 2x² બ્રેકેટમાં લખીએ, માઇનસ 3sin x પ્લસ 5√x ઇન્ટુ dx। ઓકે, આવી રીતે આપણને આપેલું છે। આગળની વાત કરીએ તો ચલો હવે ડાયરેક્ટ જ આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ। ચલો, બે પડ્યા રે x² નું કરો, ઘાત એક વધે ને વધેલી ઘાત નીચે, તમારે આજ એપ્લાય કરી શકો છો ડાયરેક્ટ, માઇનસ 3 સાઇન એક્સ નું સંકલન માઇનસ કોસ એક્સ, શાંતિથી સમજતા જવાનું, કરતા જવાનું। 5 પડ્યા રે રૂટ એક્સ, એટલે એક્સની કેટલી ઘાત કહેવાય? 1/2 કહેવાય। હવે ઘાત એક વધે, બહુ વખત રૂટ એક્સનું કર્યું છે, તો 3/2 ને છેદમાં 3/2 બધું જ પતી ગયું, એટલે સી લખવો પડે। ક્લિયર, આપો સાદરૂપ અપાય એટલું, 2 ના છેદમાં 3 છે, એક્સની 3 ઘાત, માઇનસ માઇનસ પ્લસ 3cos x, 2 ઉપર જાય, 5 દૂ 10 ના છેદમાં 3, એક્સની 3/2 અને પ્લસ સી। ક્લિયર, ચાલો એક્ઝામ્પલ નંબર 18, જેટલું સરળ બને અને જેટલું ઇઝીલી સમજાવે, બાકી મેથડ તો એ જ છે, ઘાત એક વધે ને વધેલી ઘાત નીચે, અને જે ત્રિકોણમિતીય વિધેય હોય એને અનુરૂપ કામ કરવાનું રહે બેટા। એક્ઝામ્પલ નંબર 18, આઈ બરાબર ઇન્ટ્રીગેશન સેકે એક્સ, બ્રેકેટમાં આવશે સેકે એક્સ પ્લસ 10x ઇન્ટુ dx, આપણો નિયમ જ છે, ગુણાકાર હોય તો પણ બ્રેકેટ તોડો, ભાગાકાર હોય તો છેદ કાઢવાનો પ્રયત્ન કરો, ગુણાકાર છે તોડો બ્રેકેટ, સેક ઇન્ટુ સેક એટલે sec²x, ચલો સેકનું 10 જોડે એટલે sec(x) ઇન્ટુ 10x ઇન્ટુ dx। ક્લિયર, ચલો sec²x પ્લસ sec(x) ઇન્ટુ 10x ઇન્ટુ dx, પહેલા પદનું સંકલન, બીજાનું ડાયરેક્ટ કરો, કાં તો આપો પોતપોતાનું, ચલો sec²x ઇન્ટુ dx પહેલું પદ થયું, અને બીજું પદ થયું બેટા sec(x) ઇન્ટુ 10x ઇન્ટુ dx, sec²x નું સંકલન શું થાય? તો 10x થાય, પ્લસ sec(x) ઇન્ટુ 10x નું સંકલન શું થાય? તો sec(x) થાય, પ્લસ સી, sec²x નું શું થાય? 10x, અને sec(x) ઇન્ટુ 10x નું શું થાય? તો sec(x)
એટલે કામ ક્લિયર. ઓકે, સૂત્રો આવડતા હશે તો આવડશે, નહીં તો સેક્સ સ્ક્વેર એક્સમાં લોચે ચડશો, શું કરવું? એક્ઝામ્પલ નંબર 19, બે દાખલા બાકી છે, પછી બે એમસીક્યુ છે, એક્સરસાઇઝ આજે 100% પૂરી થઈ જશે. ઓકે, એમસીક્યુ સાથે આઈ બરાબર ઇન્ટ્રીગેશન છે સેક્સ સ્ક્વેર એક્સ, અને છેદમાં છે કોસેક્સ સ્ક્વેર એક્સ. એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે કોઈની જોડે, જૂની બુક હોય તો અમે લખીએ સાચી રકમ છે, પણ જૂની બુકોમાં આવું આપેલું છે, કોસ નથી આપી પણ એનો સ્ક્વેર આપેલો છે, એટલે આ ખોટી રકમ છે, રોંગ. ઓકે, અને સાચી આવી છે કોસ સ્ક્વેર એક્સ હોવો જોઈએ જે મેં લખ્યું છે, બરાબર. એટલે નવી એડિશન હોય તો મને ખબર નહીં, પણ મારી જોડે બી ઓલ્ડ છે અને પ્રિન્ટિંગ મિસ્ટેક ગઈ વખતે હતી, એટલે આવી છે જ. ઓકે, નવી બુક હોય ઓકે હોય તો ઓકે, પણ મેં જે રકમ લખી છે સાચી અને પ્રિન્ટિંગ મિસ્ટેક આવી છે. ચલો, છેદ છે એટલે ભાંગાકારનો નિયમ તો છે નહીં, છેદ કાઢવાનો પ્રયત્ન કરો અને કાઢી શકાય એવો નથી. એટલે આગળની વાત આપણી જોડે કરીએ કે ભાઈ ઉપર એક પદ નીચે એક પદ તો પોતપોતાના છેદમાં આ જ જાય, બીજું તો કંઈ થાય એવું છે નહીં, આમાં વિશેષ કોઈ ઓપ્શન છે? ઉપર ત્રણ પદો હોય તો બને, પહેલાના છેદમાં, બીજાના છેદમાં, ત્રીજાના છેદમાં. ચલો, એ મેથડ નીકળી ગઈ, કઈ અવયવો પડે એવા નથી એ નીકળી ગયું. તો એક કામ કરો, હવે છેલ્લી ટ્રીક સાદુરૂપ આપો તો શું થાય છે? સેક્સ સ્ક્વેર એક્સ છે એટલે 1/cos² x થાય, કોસ એક્સ છે એટલે 1/sin² x થાય. ચલો, છેદનો છેદ ઉપર એટલે બાળકો સાઇન સ્ક્વેર એક્સ ઉપર જતું રહે, કોસ સ્ક્વેર એક્સ નીચે આવે, sin/cos એટલે 10² x થાય. શું થાય? 10² x લઈ આવ્યા ને એક પદ. ચલો, થઈ ગયું, પણ હવે લાયા તો ખરા, પણ 10² x સંકલન નથી, સેક્સ સ્ક્વેરનું 10x થાય, 10² x સંકલન છે નહીં. તો આપણે એક નિત્ય સમ જાણતા હતા, તમને યાદ હોય તો 10મા ધોરણમાં, સેક્સ સ્ક્વેર એક્સ 11મા ધોરણમાં શીખેલા છે, સેક્સ સ્ક્વેર એક્સ માઇનસ 10² x ઇઝ ઇક્વલ ટુ 1. તો મારે 10ને કરતાં બનાવવો છે, તો 10ને સામે જવા દો, તો 10² x સામે જાય અને 1 આ બાજુ આવે, આવું લખાય સેક્સ સ્ક્વેર એક્સ માઇનસ 1 10ની જગ્યાએ. લખો ઉપર શું લખાય? સેક્સ સ્ક્વેર એક્સ માઇનસ 1 ઇન્ટુ ડીએ. સેક્સ સ્ક્વેર એક્સનું સંકલન કરો તો જવાબ આવે 10x, 1નું કરો તો x અને પ્લસ c, વાર્તા પૂરી. તો એક એક પદમાં પણ ભાગાકાર કાઢવાનું આપણે શીખ્યા નવું, કે ભાઈ ગમે તેમ સાદુરૂપ આપી દો અને સાદુરૂપ આપીને એક્ઝામ્પલને શું કરો, ઇઝી બનાવો. તો એ પણ એક આપણું શક્ય પરિસ્થિતિ જ બને છે. આગળની વાત કરીએ, એક્ઝામ્પલ નંબર 19 કર્યા પછી છેલ્લો 20. તો એક્ઝામ્પલ નંબર 20 આવો છે, આઈ બરાબર ઇન્ટ્રીગેશન, ઉપર બે પદો છે 2-3sin x અને નીચે એક જ પદ છે cos² x ઇન્ટુ dx. તો સીધી વસ્તુ છે, બે પદો એટલે સ્વાભાવિક છે આપણે પહેલી જ વસ્તુ વિચારવાની કે પોતપોતાના છેદમાં જાય. ઓકે, અહીંયા ઉપર જ કરીએ, એટલે ચલો 2ના છેદમાં એ cos² x જાય, માઇનસ 3 છે sin x, એના છેદમાં એ cos² x જાય, પણ હું બે વખત લખી દઉં કારણ કે ઉપર ખાલી સાઇન જ છે ને, લખ્યું છે cos² x જ, પણ થોડાક ટુકડા પાડી કોસ ઇન્ટુ કોસ, એટલે આપણે સાદુરૂપ માટે કામમાં આવે. ઇન્ટ્રીગેશન 1/cos² એટલે સેક્સ સ્ક્વેર એક્સ થાય. ચલો, આનો છેદ નીકળી ગયો 3. sin/cos પડ્યા છે એટલે sin/cos એટલે શું આવે? 10x આવે. sin/cos એટલે 10x. હવે નીચે એકલું કોસ વધી દઉં, 1/cos એટલે પાછું શું આવે? sec x આવે. સમજાય છે ને? સંપૂર્ણ અમે છેદ કાઢ નાખ્યો, પણ ઉપર એકલું સાઇન હતું એટલે cos² x સાથે સોલ્વ ના થાય, એટલે આપણે બે ટુકડા પાડ્યા, sin/cos જોડીને 10 બનાવીને એકલું કોસ હતું એને sec બનાવ્યું. ચલો, હવે આગળ વધો. તો સંકલન બે પડ્યા રહ્યા, સેક્સ સ્ક્વેર એક્સનું આવડે જ છે સૂત્ર 10x, 3 પડ્યા રહ્યા, sec x ઇન્ટુ 10x આવડે છે. શું છે? sec x પ્લસ c, વાર્તા પૂરી. બોલો, થઈ ગયું કે નહીં? એકદમ સરળ છે, ખાલી સાદુરૂપ આપો, જવાબ ઓટોમેટિક બનશે જ. એક્ઝામ્પલ નંબર 21 અને 22 MCQ છે બેટા, 22 નવો છે, બાકી 21 તો એકદમ સરળ છે. હું થોડી શરૂઆત કરીને તમને સોંપી દઉં છું.
आंसर नहीं लीधो एमसीक्यू ऑप्शन नहीं लगते ए बी सी डी खाली रकम लखीए छे कीधेलू है रूट एक्स प्लस वन बाय रूट एक्स इन टू डी एक्स कोई स्क्वेर नहीं कहीं नहीं बिल्कुल सरल रूट एक्स एट एक्स की वन बाय टू कहवाय ऊपर वन है एटले नीचे थी घात आवे एक्स की माइनस वन बाय टू कहवाय घात एक वधे वधेली घात नीचे पेला में घात एक वधे वन बाय टू छेद शू थवानुं थ्री बाय टू छेद में थ्री बाय टू माइनस वन बाय टू में एक वधे शू थवानुं वन बाय टू छेद में वन बाय टू अहींयाथी तमारे जाते करवानुं बे पद ज छे वधारे छे नहीं। बावीसमो दाखलो एकवीसमो होमवर्क में पूरो करवानो छे बावीसमा अलग एवं है कि तमने डी बाय डी एक्स स्वरूप में फंक्शन एफ ऑफ एक्स आपेलू है विकलन करेलो जवाब आपेलो चार एक्स की त्रण घात माइनस त्रणना छेद में एक्स की चार घात अन पाछू हजी एक लख्यू है कि एफ ऑफ टू बराबर जीरो तो एफ ऑफ एक्स शोधो विकलन और संकलन एक बीजाना व्यस्त है ओके एनो मीनिंग शू कि जो विकलन ने काढ़ू तो संकलन करवू पड़े क्लियर के नहीं तो अँ विकलन काढ़ी मैं ओरिजिनल फ्यूचर में एफ ऑफ एक्स शोधव विकलन काढ़वा संकलन करवू पड़े और आम चेप्टर संकलन संकलन ज आए तो बने बाजू संकलन लगाओ चलो अँ संकलन आखी रकम डी बाय डी एस एफ ऑफ एक्स ने आ संकलन डीएक्स ओके अँ संकलन लगाओ चार एक्स की त्रण घात खाली आ एक्स की चार घात नीचे है ऊपर लाई दो एट माइनस थी जाए એટલે છેદ કઈ ના રહે સીધી રીતે નીકળે એવો છે તો આપણે પહેલા જ પદમાં કાઢી નાખ્યો બંને બાજુ શું લગાવ્યું મેં સંકલન હવે વિકલન અને સંકલન ઉડી જાય એટલે ફંક્શન પોતે એફ ઓફ એક્સ જ આવે એટલે આની તો ચેપ્ટર ક્લોઝ મેથડ પતી ગઈ વિકલન અને સંકલન બે ટકરાણા એટલે બંને ઉડી જાય એટલે શું થશે માઇનસ ઓનલી એફ ઓફ એક્સ આવશે અહીંયા કરવું પડે ચાર છે ઘાત એક વધે ને વધેલી ઘાત નીચે માઇનસ ત્રણ છે माइनस चार नी एक घात वधे तो माइनस त्रण थाय अन वधेली घात नीचे प्लस सी तो लखवो ज पड़े सादरूप आपवुं पड़शे एमां चलो चार चार उड़ी जाए तो एक्स नी चार घात माइनस त्रण उड़ी जाए माइनस नू प्लस थी जशे अने एक्स नी माइनस त्रण घात छे प्लस सी आम जोवा जोईए तो आपणो आ जवाब पण ए बी सी डी ऑप्शन में आवो जवाब आपेलो नथी हवे नथी आप्यो तो केम नथी आप्यो कारण के आपणने आ हिंट आपी छे एफ ऑफ टू बराबर जीरो आवी हिंट आपणे आगळ पण वापरेली ज छे पण छता शीखवाड़ू एफ ऑफ टू में बराबर जीरो आमांथी आपणे एक्स वाय मळे एक्स वाय एटले जे एफनी जोड़े लखेलू होय ए एक्स आपे अने जे आखो जवाब छे ए आपणने वाय आपे वाय ने बीजी भाषा में एफ ऑफ एक्स कहे वाय एफ ऑफ एक्स एटले ज वाय एफनी जोड़े संकळायेलू छे टू ए एक्स नो जवाब आपे छे जीरो छे ए कोनो जवाब आपे छे वायनो जवाब आपे छे एटले वाय बराबर एफ ऑफ एक्स थईने वार्ता पूरी हवे ए बंने किंमत आमा मूको तो एफ ऑफ एक्स बराबर शू लेवानुं छे मारे जीरो एक्स बराबर केटला लेवाना छे बे एटले बे नी चार घात प्लस बे नी माइनस त्रण घात प्लस सी आ बाजू लखो बे नी चार घात एटले सोल प्लस बे नी माइनस त्रण छेद में जवा दो बे नी त्रण घात एटले आठ प्लस सी अन जीरो सामे जवा दीधो मात्र आटलानू सादरूप आपो एटले हूँ लसा आठ लई लऊं तो सोल गुणिया आठ केटला थाय सोल गुणिया आठ तो सोल गुणिया आठ नो जवाब आवे एक सौ अठयावीस लसा लीधो तो एक सौ अठयावीस प्लस वन एटले एक सौ ओगणत्रीस थया प्लस सी बराबर जीरो एनो मतलब के सी बराबर माइनस एक सौ ओगणतीस ना छेद में आठ आवे माइनस एक सौ ओगणतीस ना छेद में शू आवे आठ आवे बस आ सी पण नथी शोधवानो शोधवानो तो आ ज छे पण सी नी किंमत शोधी हवे पाछू मूकी दो एटले जवाब शू आवे एफ ऑफ एक्स बराबर एक्स नी चार घात प्लस एक्स नी माइनस त्रण घात माइनस एक सौ ओगणतीस ना छेद में आठ અને એક વ્યવસ્થિત લખીએ તો એક્સની ચાર ઘાત આ એક્સની માઇનસ ત્રણને છેદમાં લઈ જાઓ તો એકના છેદમાં એક્સની ત્રણ ઘાત માઇનસ એકસો ઓગણત્રીસના છેદમાં આઠ આ તમારો જવાબ બુક પ્રમાણે કહું તો ઓપ્શન એ છે બાળકો શું છે ઓપ્શન એ બહુ જ સરળ એકદમ સિમ્પલ આવડે એવો બેટા ફરીવાર સમજાવું દાખલો વિકલન અને એનો જવાબ આપ્યો છે માંગ્યું છે એફ ઓફ એક્સ એટલે વિકલન કાઢવું જરૂરી છે તો બંને બાજુ સંકલન લીધું
હવે સંકલન લીધું એટલે વિકલન સંકલન ઉડીને આ તો એફ ઓફ એક્સ આવ્યો અને આ તો દાખલો જ છે એટલે સંકલન જેમ કરતા હતા એમ કરીએ જ છીએ. આપી દીધું સાદુરૂપ, સીના સ્વરૂપમાં આપણે એક સ્ટેપ પૂરું થઈ ગયું, બધા દાખલા ગણતા હતા ત્યાં પહોંચી ગયા. આગળની વાત કરીએ તો એક હિન્ટ આપી છે એફ ઓફ ટુ બરાબર ઝીરો, તો અંદરની રકમ એક્સ આપે છે, ઝીરો આપણને એફ ઓફ એક્સ એટલે વાય આપે છે. કિંમત મૂકો એટલે સ્વાભાવિક છે બધું આવડે એટલે સી મળી જાય, ખાલી આ સીની કિંમત આમાં મૂકી દેવાનું. આ દાખલાની બીજી ભાષામાં એવું પણ કહેતા હોય છે કે અભિવ્યક્તિ શોધો, એફ ઓફ એક્સની શું શોધો, અભિવ્યક્તિ. અભિવ્યક્તિ એટલે સી, અને સીની કિંમત મૂકીને જે જવાબ આવે એ. આમાં પ્રોપર વર્ડ્સ નથી વાપર્યો પણ એન્જિનિયરિંગમાં આ રીતે એક્સપ્લેન કરતા હોય છે કે એક્સ માટેની અભિવ્યક્તિ શોધવાની. ક્લિયર? બહુ સારા દાખલા હતા બેટા. બે એમસીક્યુ સાથે આખી જ એક્સરસાઇઝ 7.1 આપણે પૂરી કરી, કોઈ પણ દાખલો એમાં બાકી નથી. હવે 7.2માં જે નવી મેથડ આવે એનાથી આપણે આગળ વધશું. આજે અહીંયા સુધી રાખવાનું છે. હજી ફરી એકવાર કહું છું કે સૂત્રો બધા વ્યવસ્થિત કરજો, જેમ જેમ આગળ જશો એમ બધા અઘરા સૂત્રો આવતા જશે અને નવા છેક સુધી એડ થવાના છે. વિકલન જેવું નથી, એકવાર ઇન્વર્સના શીખી લીધા એટલે છેક સુધી વાર્તા પૂરી. સંકલનમાં દરેક મેથડે કંઈક ના કંઈક નવું યાદ રાખવું પડશે, મેથડો પણ યાદ રાખવી પડશે. ક્લિયર? આજે અહીંયા સુધી. થેન્ક યુ.